સાધુઓની સ્વામી ની છેલ્લી અવસ્થા બીમારીની અવસ્થા છે પથારીમાં પડ્યા છે અને એ વખતે એની હારે બેહવા વાળા એમના સાગરીતો જે બધા હતા એ બધા સાગરીતો એ બધા એ વિચાર કર્યો કે બ્રહ્માનંદ સ્વામી બેઠા છે અને અત્યારે બ્રહ્મની હારે તાર હાલે છે બીમારીની અવસ્થામાં છે હવે એનો આત્મા બીમાર છે કે એનો દેહ બીમાર છે એ જોવું છે જોઈ તો ખરા એનો આત્મા બીમાર છે કે એનો દેહ બીમાર છે જો સુરતા હશે તો વર્તાઈ જશે बाकी बीमारी तो देह ने આવે છે આત્માને કોઈ દી બીમારી તો આવતી નથી બાની કી ભગવારી કા કેસરીયા રંગ મે હું ઓર બહાઉ બાની કા મહાઘાટ દેખો મે હું મે હું કાલ ત્રિકાલ મહાકાલ દેખો મે હું ઓર જીવન કા સચ્ચા હર હાલ દેખો મે હું

પલંગ ઊંચો કરી અને નીચે એક એક કાગળ મૂકી દીધો એક આ કાર્યક્રમ આપ માં આશાપુરા ના માધ્યમથી ટીવી દ્વારા સમગ્ર કચ્છમાં તેમજ યુ દ્વારા સમગ્ર વિશ્વમાં જોઈ રહ્યા છો આ કાર્યક્રમ YouTube માં લાઈવ જોવા માટે માં ન્યૂઝ લાઈવ સર્ચ કરો એટલે દેખાશે એક એક કાગળ એક એક કાગળ સ્વાગત છે સંતોના આйти પાય લાગણ કરું છું બધાને જય સતીદાનંદ જય સતીદાનંદ જય એક એક કાગળવા

કાતો એક કાગળવા આસમાન નીચે આવ્યો છે ને કાતો એક કાગળવા ધરતી ઊંચે ચડી છે આ સંતોની સુરતાની તાકાત છે સાહેબ જેના ભજનની તાકાત હોય છે જેને સતની હારે તાર લાગેલો હોય છે મજા એની હોય છે હમણાં અને આને ઈ નાનપણથી લગાડવો પડે છે હમણાં ભાઈ નાનો એવો જણ આ નાનો નાનો આદમી પૈસા ઉડાડવા આવ્યો તો નો બહુ રાજી થયો મજા આવે આ પ્રેક્ટિસ કરાવે ને એમના માવતર ઈ પડખે બીજો છોકરો આવ્યો એટલે બીજો છોકરો આવ્યો એટલે એને આ મુઠ્ઠી ભરી બીજા છોકરાને દીધું ત્રીજો આવ્યો એટલે એને દીધું એ આમનામ છોકરાને ભરી ભરીને આવડવા દેતો તો એમાં એની માં ભાળી ગઈ અને આવી ફણફણતી દેહ મરી ગયા દઈશ ઓયરો ના પાડ્યો ઓલો છોકરો કાન લાલ થઈ ગયા રાડું મંડ્યો નાખવા એ મારી નહીં દો નહી દઉં નહીં દઉં હવે મારી મારી ના પડાવ્યું એ હાસ્ય પાડે છે

આપણે કઈ છીએ કે રથના બે પૈડા આ સંસાર ચક્ર નો રથ છે અને સંસાર નો રથ છે અને પત્ની ઈ બે પૈડા છે પણ બે હરખા હોય ને તો જીવન જીવવાની મોજ આવે તો જીવન જીવવાની મોજ આવે નકર એક રિક્ષા નું હોય ને એક ટ્રેક્ટર નું હોય એ પીડ્યો એ પીડ્યો એ પીડ્યો એ પીડ્યો એ પીડ્યો એમ અમુક ને અમુક સમાધાન કરવા પડતા હોય છે હા ઘણા સમાધાન કરવા પડે આદમી ને જે છે બૈરાવ ને એવું હોય બિચારા અમુક બૈરા બિચારા બેઠા બેઠા બળતરા કરતા કરે રે ગલી માં વારો આવ્યો જતન માં વારો આવ્યો જમના માં વારો આવ્યો બધા ના સુડલા ભગવાને ભાંગ્યા મારો વારો કે દી આવશે હા tree сукареппасіз. પણ કઠિન પ્રભુ સે પ્રીત કઠિન તન મન બસ કરવો કઠિન જીતવો કામ કઠિન ભવ સાગર તરવો કઠિન હે પરોપકાર કઠિન હેર મમતા વચન નિભાવણ અતિ કઠિન વચન નિભાવું ને ઈ કઠન છે હું તમે આપણે બધાય છે ને આ વચને બંધાય અને આવેલા છે અહીંયા દસ માસ રહ્યો જબ ગર્ભમાં તબી પ્રભુ સે તુ કોલ ક્યા કે મેં બહાર જઈ હરિભક્તિ કરું તેહી કારણ તોહે નિકાલ દી જગત મે ભૂલી ગયે તેહી કારણ લોગ ભય દુખિયા કવિ દીહલ હેમન ચેત કરો ભજ રામ સિયા જન્મ દિયા જેણે જન્મ આપ્યો છે એનું ભજન અને એનું ભજન જેણે યાદ રાખ્યું ને ઓધવરામ બાપાએ ઈ વચનને યાદ રાખ્યું આજે સંતો અહીંયા બેઠા છે આ સંતો એ બધાએ ઈ વચનોને યાદ રાખ્યા છે આ ભજનમાં જે આવી અને બેઠા છે ને આ બધાએ વચનોને યાદ રાખી અને બેઠેલા છે કે જાવું કાઈક સત કર્મમાં ઊભું રહેવું ઈ મનુષ્યની પવિત્ર ફરજ છે માણસની પવિત્ર ફરજ છે કાઈક હારા કામમાં ઊભું રહેવું બાકી નક અમુક સરતી ડેગડીમાં પાણા જ નાખતા હોય અને એના કઈ માં દાખલા ન દેવાય કરુણા ગુરુ મહારાજ ના માં કારણ કે સંત બળે પરમાર થી અને શીતલ વાકો અંગ વો તપન બુજાવે ઓર કી ઓર દે દે અપનો રંગ પારસ મણી ઓર સંત મે બડો અંતરો જાન

સેવા કરવી પારકાના માટે થઈ અને પરમાર્થમાં ઊભું રહેવું આ લાલરામ બાપુએ આજ સબક આપ્યો તો ઓધવરામ બાપાને કે કોક દુખિયા આવે ને તો આશરે ઊભા રહેજો કોકના માટે થઈ અને કાંઈક કરી છૂટજો જગતમાં શો માં અને જગત ના માનવી ને ત્રાંબિયા ના તેર કરશો માં બહુ થઈ જાય તો થોડું રડી લેજો અરે લડી લેજો પણ પછી મળી લેજો ગળે પણ જિંદગીના વેર કરશો માં

પણ ઓધોરામ બાપા આ જગ્યા ઉપર એવો એક યજ્ઞ કર્યો છે કે જેની આજ સુધી હજી કોઈ દિવસ પૂર્ણાઉંતિ નથી થઈ અને ઈ છે જપ યજ્ઞ

કોઈ સંતનો આસ્થાનો ગોતે કોઈ સંતનો શરણ ગોતે કારણ કે ઈ ઈશ્વરથી નજીક હોય છે એની પ્રાર્થના ઈ સાંભળતો હોય છે બાકી ગાળિયા કરતા હોય એની પ્રાર્થના નો સાંભળે હા એક ચેલો ને ગુરુ બે આયા જતા હતા ને એમાં ગુરુ મહારાજે જાપનો સમય થઈ ગયો એટલે ગુરુ મહારાજ બેસી ગયા જાપ કરવા ગુરુ મહારાજ તો જાપ કરતા હતા જગતના નાથનું ભજન કરતા હતા

હા અમુક છેલ્લા એવા હોય છે ગુરુ ની દાઢી હળગે ને બીડી હળગાવા જોડે ઈ કે ઓહો હો બાપુ કે દુડી રાખો છો તે આજ કાયમ આવી બીડી હળગાવામાં પણ સદગુરુ ના વચને રેવું કઠિન પ્રભુ છે પ્રીત મે કીધું કઠણ તન મન બસ કરવો કઠિન જીતવો કામ કઠિન બહુ સાગર તરવો સબર સદગુરુ ના વચને સબર કરી અને ઊભું રહેવું હંમેશા સદગુરુ એક જ દેતા હોય છે કે બેટા ધૈર્ય રાખી અને ધીરજ થી ભગવાન નું ભજન કરજો ધૈર્ય રાખવું કેવું બહુ હેલું છે પણ કરવું બહુ કઠણ છે એક આસ્થાના ઉપર એક એક ફકીર જઈને બેઠો કોઈ સંત નું આસ્થા નું હતું કોઈ પીર ની દરગાહ હતી અને એની માથે જઈને કોઈ ફકીર બેઠો ને ફકીરે જઈને જોડી ટીંગાડી જોડી ટીંગાડીને કે તમે ખવડાવો ને ત્યારે ખાવું છે કે ત્યાં સુધી ખાવું નથી ખબર આવે ને તે ખાવું છે એમ કરીને જોળી ટીંગારી દીધી હામે કૂતરું હું તું એ આમ અધર કરીને ઓલા ની હાંબું જોઈ શાંતિથી હોઈ ગયું થોડીક વાર થઈ એટલે આને ભજન ચાલુ કર્યું આખો દી વિયોગ્યો ત્યાં સુધી ભજન આયુ પણ પછી કઈ ભૂખ્યા ભજન ન હોય ગોપાલ પેટમાં લાગે રહેવા રાત જેમ તેમ કરીને ગઈ હવાર પડી રાત તો કાઢવી વાહમી પડી ગઈ હવાર પડી એટલે ઓલી તુરબતની સામે જોઈ દરગાની સામે જોઈને કે તુમને તો કુછ નહીં સુના ઓર આયા ભી નહી યા તો ભૂખ લગી હે ક્યાં કરું ચમડી કી ઝોપડી મેં જ આગ લગતી હે બહુ તકલીફ હોતી હે એટલે જોળી ઉપાડી નાખી ખંભે જોળી ખંભે નાખીને ગયો ગામ માં અને ગામમાં જઈને અવાજ મંડ્યો કરવા ચમડે કી ઝોપડી માં આગ લગી હે કોઈ હે બુજાને વાલા હે માય અલખ નિરંજન અલખ નિરંજન કોઈ રોટી દે દો રોટી દે દો એમ કીધું ત્યાં તો બાપુ આપડી આ સૌરાષ્ટ્ર માયુ બેનું દીકરીયું ઈ સાહેબ નીકળી પડ્યો બાયું બેનું નીકળ મંડ્યા દેવા બધાય આખી જોળી ભરાઈ ગઈ લી આવીને પાછો આવ્યો યાદ તે પણ સંતોના આસ્થાના ઉપર જાય ને ત્યારે સાચી વાત મળી જતી હોય છે સાહેબ ઓલા કુતરાય હામુ આમ કૂતરાએ આમ હામુ જોયું એટલે આ રોટલો લઈને ખાવા જતો હતો ને એટલે કૂતરાએ હામુ જોયું એટલે આમ કઈ નામ નાખ્યો માથે ઈ કે લે ખા ಅಲ್ಲ ಕುದ್ರು खावा ಜಾ ಕುದ್ರು खातो तू ई खाई गियो એટલે પૂછ્યું ઓર ખાયગા એટલે બીજો નાખ્યો ઓર ખાયગા ત્રીજો નાખ્યો ઓર ખાયગા નાખતો જ ગયો નાખતો જ ગયો ને ಕುದ್ರು ખાતો ગયો નાખતો જ ગયો ને ખાતો બી છેલો કટકો હાથમાં વઢ્યો ઈ વખતે આમ હાથમાં લઈને નાખતા નાખતા એમ બોલ્યો કે સાલેકો સબર નહી હે અને ઓલા કૂતરાને વાચા થયો સંતોના આસ્થાના ઉપર કૂતરાને વાંચા થાય સાહેબ સંતોના આસ્થાના ઉપર અબોલ જીવ બોલવા માંડે કૂતરાને વાચા થઈ કૂતરાએ કાન પટપટાવીને કે મરી ગયા સબર મને તો છે પણ તને નથી કે ત્રણ તીથ્યા જેમ તું બેઠો તો ને એમ હું આશ લગાવીને બેઠો તો કે એ ખવડાવે ને તો ખાવું છે ખુદા હે સબે પર નિગા હે ને છોટા બડા હે ઉશિરપ કે ઘરમે એના દરબારમાં કોઈ નાનું મોટું નથી હું યા આસ્થાને લગાવી અને બેઠો તો અને કહેતો હતો કે એ ખવડાવે તો જ

બાપુ કપરો કાળ પડ્યો છે ગાયુ ભેમું મરવા પડ્યું છે અને 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 માલઢોર મરે છે તકલીફ પડે છે બાપુ બહુ મુશ્કેલી થાય છે આપ ભજન કરો તો કે બાપુ ભજન તો કરીએ છીએ અને મારો રામ સાંભળશે હો નહીં પણ કે ના બાપુ રામ તો સાંભળશે પણ રામના દીધેલા પાંચ માણસ છે એની પાસે જઈ અને આપણે આપણી વિતકની વાત કરીએ ને કોક ની હારે જઈને આપણે આપણું દુઃખ વેચી લઈ ને બાપુ તો શું કરશું બાપા આપણે ક્યાં જશું અધરામ બાપા એ આમ કીધું એટલે જે સેવકો બધા એવા થાય કે બાપા એક કામ કરી આપણે મુંબઈ જાય અને આપણા સમાજ ના માણસો ને કઈ મુંબઈ જઈને એમને કહીને આપણે થોડો ઘણો કરે ને તો આપણે હવે ઈ જમાનામાં લાખ રૂપિયા કેમ ભેગા કરો બાપા શું કરશું કે હાલો મુંબઈ ગયા અને મુંબઈ જઈને એવા કોઈ એવા કોઈ શ્રીમંત શેઠિયાની પાસે ગયા હશે જે એમની નજરમાં હશે એવાની પાસે જઈ અને એને કીધું કે બાપા અમે દેહમાંથી માંથી આવ્યા છે કે તો બાપા બહુ સારી વાત છે હું રાજી થયો કે બાપા રાજી થયા એ બરોબર છે પણ હું એક તેલ લઈને આવ્યો છું તમે તો જાણો છો કે ઓણ સાલ વરહ મોળું છે દેહમાં તો કે હા બાપા વરહ તો મોળું છે કે હા તો બાપા હું તારી પાસે એક લાખ રૂપિયાની તેલ લઈને આવ્યો છું મારો મલક આખો ઉતરી જાય જો તું મને એક લાખ રૂપિયાની મદદ કરીને હવે ઈ વખતે ઓલા શેઠે આમ સામું એને કીધું કે લાખ રૂપિયા તો આપું પણ એટલા બધા આપવા તો કે લાખ રૂપિયા પણ એ એટલે એટલે તારે દાનમાં નથી આપવાના આ ઈ લાખ રૂપિયા તારે મને ઉશી ના આપવાના છે ઈ લાખ રૂપિયા તારે મને ધીરવાના છે અને ઈ લાખ રૂપિયા હું તને પાછા આપી દઈશ એટલે ઓલો દાંત કાઢો મંડ્યો ઈ કે બાપુ તમે લાખ રૂપિયા ક્યાંથી પાછા આપશો અને બહુ સાચી વાત છે રે સાહેબ કે ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી અને જે સારા હોય છે એની દશા સારી નથી હોતી તમે બાપા લાખ રૂપિયા ક્યાંથી આપશો એ કે તો કે બાપા લાખ રૂપિયા હું તને દઈ દઈશ મારું કામ બની જાય તો કે બાપા તમારી પાસે લાખ રૂપિયા કેદી કેદી આવે અને તમે આપો આ જન્મારામાં તો મને લાગતું નથી લાખ રૂપિયા આપો અરે ભલા માણસ કે આ જન્મારે કદાચ જો મારી પાસે સગવડતા નહીં થાય ને તો આવતા જન્મારે તારા ઘરે તારો દીકરો થઈને આવી અને અને તને લાખ રૂપિયા આપી દે પણ મારો મારો મલક અત્યારે સાહેબ બીજાના હાટું થઈને જે ચડી જવા હાટું થઈને તૈયાર થઈ જાય ને સાહેબ એને એ એની જગતમાં પૂજા થાય એને જગત વંદના કરે આપડા આપણે 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 જન્મે છે દીકરો એક જ ઘરે સંતાન દીકરો દીકરો દીકરી જે જન્મ હોય દીકરો એક જ જન્મે પણ અમારું સાહિત્ય છે ને એના ચાર ભાગ પાડે છે પેલો પુત્ર પછી દીકરો પછી છોકરો અને પછી ગગો બુ હા માવતર માવતરને એમ કે હવે માળા હાથમાં લઈ લ્યો તમે તમારે કઈ કરવાની ઉપાધિ હવે કઈ ઉપાધિ કરવાની નથી બેઠા બેઠા ભગવાન ભજન કરો તમે કયો એમ ઘરમાં હાલશે

કરી દે અને સમાજમાં બાપનું નામ ગોતવા નીકળવો પડે એમ હોય હે બે ત્રણ જણા ગોતવા નીકળે ત્યાં સોબન વાળે એનું નામ છોકરો પચાસ માણસ માણાની વચમાં બેઠો હોય ને થાળીમાંથી શિવાજી બીડીયું તાણતો હોય અને એમાં ફાળાવાળા આવે ફાળાવાળા વાળા એમ કે આમાં કઈક લખાવો ને એમ કે હું ઘરે પૂછતો ગગો

જે વેદના થતી હોય ને એમાંથી અધોરામ બાપા જેવા સંત જન્મ જતા હોય છે એમાંથી અધોરરામ બાપા જેવા સંત નું પ્રાગત્ય થઈ જાતું હોય છે સાહેબ જલારામ બાપાએ એક જ શબ્દ એક જ એક જ એક જ એક જ એક જ સેવા દીધી હતી જલારામ બાપા ને એમના ગુરુ ભોજલરામ બાપાએ કે તારે આંગણી એકદી ભગવાન આવશે પણ કરવાનું છે આટલું કે શું કે કોઈ અતિથિ અભ્યાગત આવે ને એને જમાડવાનો અને એ જમી લે ને એટલે નવો લંગોટ દેવાનો જૂનો લંગોટ લઈ લેવાય તો કે ભલે બાપા બસ આ સેવા ચાલુ કરી ધીમે 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 હાલતું થઈ ગયું પણ ગુરુના વચને રહેવાનો ઈ લંગોટ જૂના લઈ આવે નવા આપી દે જૂના લઈ લે નવા આપી દે હરિહર કરાવે આમ કરતા 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 સમો ઘણો બધો વિયોગ્યો પણ જ્યારે સમય પાકતો હોય છે ને ત્યારે સદગુરુ આવતા હોય છે કારણ કે ગુરુ શિષ્યથી એક શ્વાસવા આગો નથી હોતો

ભેગા થઈ ગયા લંગોટ એટલા પોટલા વાળી વાળી અને ઘરમાં મૂકી દીધા એ વખતે ભોજનરામ બાપા આવ્યા આવી આંગણે બેઠા આવીને બેસી અને જોયું ભોજન બે સંત સેવા કરી સંત સેવા કરી અને બે માણા વીરબાઈ માં જલારામ બાપા હા હાથ જોડી અને બેઠા ગુરુ મહારાજ આપની દયા છે હા જલા ઓલી સેવા હાલે છે કે બાપા આપની દયા છે

બાર બાર કાઢ બાર કાઢ એટલે કાઢ્યા બાર બાર કાઢીને કેરો ઢગલો ઢગલો કરીને કે મુજ દીવાળી જલારામ બાપા એ દિવાળી મૂકી માલી તારે આંગણે આવી અને જમી ગયા અને હવે એક સમય એવો આવશે જલારામ આ જગ્યાની ઉપર કે જગ્યામાં બોર્ડ મારવા પડશે કે તમે જે કોઈ માનતા કરી હોય ને એ માનતા તમને માપ છે આયા આપણે જોઈને તો આ પરચો આ શબ્દ બ્રહ્મ આપણને આ ગાજતો દેખાય છે સાહેબ આ સંતો બધા શબ્દો ને વરી ગયેલા છે આ સંતો સદગુરુને વરી ગયેલા છે વળી પાછી એવી સંતવાણી ની મોજ કરવા હાટું થઈ અને વળી પાછા આપણે આગળ હાલી એટલે